નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ છઠ્ઠાના વિજ્ઞાન વિષયનો આઠમો પાઠ શરીરનું હલન ચલન આ પાઠનો સ્વાદ્યોપોથી સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનો છે ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે લાઇક શેર કરી દેજો હવે આપણે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે એજ્યુકેશન ગુજરાતી એપ જેનાથી આપણે વિડીયો સરળતા મેળવી શકશું અને એપ છે ફ્રી છે એકદમ પ્રશ્ન પહેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમોક્ષર પ્રશ્ન આપેલા સમેલ બોક્સમાં લખો અને આ એપની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપ દઈશ જેથી સરળતાથી મળી જશે પહેલો પ્રશ્ન છે કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે તો છે ખલ દસ્તા સાંધાથી બીજો પ્રશ્ન નીચેના પૈકી કયા ભાગ આગળ ખલ દસ્તા સાંધા છે તો એ છે ખભા આગળ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયા ભાગ આગળ સાંધા છે તો એ છે કોણી આગળ ચોથો પ્રશ્ન ખોપડીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે તો એ છે અચલ સાંધો પાંચમો પ્રશ્ન નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસથી જ છે તો એ છે નાક છઠ્ઠો પ્રશ્ન પાસળી પિંજર કોણનું રક્ષણ કરે છે તે કરે છે કરોડરજ્જુનું સાતમો પ્રશ્ન પાસળી પિંજર માં કેટલી જોડ પાંસળી હોય છે તેમાં હોય છે બાર પ્રશ્ન આઠમો પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું છે તો એ છે 25 નવમો પ્રશ્ન કરોડસ્તંભમાં કુલ કેટલા હાડકા છે તો તેત્રીસ દસમો પ્રશ્ન અળસિયાનું શરીર સાનું બનેલું છે તો છે વલયોનું અગિયાર પ્રશ્ન અળસિયા સાથી ત્રાની મદદથી હલન ચલન અલગ ગતિ કરે છે તો બેનો જવાબ છે સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી બારમો પ્રશ્ન વંદાને પગની કેટલી જોડ હોય છે તે હોય છે ત્રણ જોડ એટલે કે છ પગ હોય પ્રશ્ન તેર પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તો એ છે અગ્ર ઉપાંગનું ચૌદનો પ્રશ્ન ગોકળ ગાય શાની મદદથી અલન ચલન કરે છે તો માંસ માંસલ પગની મદદથી પંદર પ્રશ્ન કયા સજીવને પગ નથી હાડકાઈ નથી બાહ્યો કંકાલ નથી પરંતુ સ્નાયુઓ છે તો છે અળસિયાના પ્રશ્ન બીજો ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા બે કે તેથી વધુ હાડકાં જોડાણથી સાંધો બને છે બીજી ખાલી જગ્યા ખોપરીના મોટા ભાગના સાંધા અચલ સાંધા છે ત્રીજી ખાલી જગ્યા આપણા પગનો નિતમ બાગડનો સાંધો એ ખલ દસ્તા સાંધો છે ચોથું આપણા હાથના કોણી આગળનો સાંધો એ મિજાગરા સાંધો છે પાંચમી ખાલી ગયા મિજાગરા સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે છઠ્ઠી ખાલી ગયા આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવો સાંધો પગના ઘૂંટી આગળનો સાંધો છે સાતમી ખાલી જગ્યા માછલીને પાણીમાં તરવામાં મીનપક્ષ અને પૂંચડી

કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનસલન થઈ શકે છે તો એ છે મિજાગરાનો સાંધાધ્ર બીજું પક્ષીઓના પ્રચલન માટેના અંગો કયા કયા છે તો એ છે પાંખો અને પગ ત્રીજું માનવીના પાસળી પિંજરમાં કુલ કેટલી પાંસળીઓ છે તો છે ચોવીસ પાસળીઓ ચોથો પ્રશ્ન કોણીના હાડકા કયા સાંધા વડે જોડાયેલ હોય છે તો મિજાગરા સાંધાધ્ર પાંચમું વંદાને કેટલી જોડ પાંખો છે તો એને બે જોડ પાંખો છે છઠ્ઠો પ્રશ્ન માછલી કઈ રીતે કઈ રીત વડે પ્રચલન કરી શકે તો એ પાણીમાં તરીને સાતમું કયું પ્રાણી માંસલ પગ વડે પ્રચલન કરે છે તો ગોકળ ગાય આઠમું મગજનું રક્ષણ કોણ કરે તો ખોપરી નવમો પ્રશ્ન પગ અને આડકા વિનાના પ્રાણીઓના બે નામ આપો તો અળસિયું અને ગોકળ ગાય પગ વિનાનું આડકાવાળું પ્રાણી કયું છે તો એ છે સાપ પ્રશ્ન ચોથો નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પહેલું અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે વિધાન સાચું છે બીજું પક્ષીઓના હાડકા છિદ્રિષ્ટ હોય છે વિધાન સાચું છે ત્રીજું પક્ષીઓના પર્શ્વ ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું વિધાન ખોટું છે ચોથું ગોકળ ગાય કવચ વડે પ્રચલન કરે આ વિધાન ખોટું છે પાંચમું વંદાનું શરીર બાહ્ય કંકાલ બનેલ છે આ વિધાન સાચું છે છઠ્ઠું વંદાને પાંખો આ વિધાન ખોટું છે સાતમું માછલીને હોળી આકારનું શરીર હોય છે આવીધન સાચું છે આઠમું સાપના શરીરમાં હાડકા હોય છે વિધાન સાચું છે નવમું કોપરી સળંગ એક જ હાડકાની બનેલ છે વિધન ખોટું છે દસમું કાસ્થિ એ અસ્થિ સાપેક્ષમાં કઠણ હોય વિધન ખોટું છે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્ય મુદ્દો લખો પહેલો પ્રશ્ન પ્રચલન એટલે શું તેનો જવાબ છે સજીવ પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની જે ક્રિયા છે એને જ પ્રચલન કહે છે બીજો પ્રશ્ન કંકાલ એટલે શું તો જવાબ છે શરીરના બધા હાડકાઓ એક જ સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે એ માળખાને કંકાલ કહે છે ત્રીજો પ્રશ્ન સાંધો એટલે શું તો જવાબ છે આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે તે જોડાણને જ સાંધો કહે છે ચોથો પ્રશ્ન કાશ્તી એટલે શું તેનો જવાબ છે હાડકાં જેવા પદાર્થનો બનેલ પરંતુ હાડકાં જેટલા સખત ન હોય તેવી રચનાને કાસથી કહે છે પાંચમો પ્રશ્ન શરીરમાં કાસથી એટલે કે કુર્ચા ક્યાં ક્યાં આવેલ છે તેનો જવાબ છે નાક કાન શ્વાસ નલિકા રચનામાં અને બે હાડકાંના જોડાણ આગળ જે સાંધા હોય એમાં કાસથી આવેલી છે છઠ્ઠો પ્રશ્ન શરીરના અવયવનું હલનચલન શાને કારણે થાય જવાબ છે શરીરના અવયવોનું હલનચલન હાડકાં અને સ્નાયુના સંયુક્ત મદદથી થાય છે સાતમો પ્રશ્ન વંદો કઈ રીતે કઈ રીતો દ્વારા પ્રચલન કરે જવાબ છે વંદો જમીન પર ચાલીને દિવાલ પર ચડીને અને હવામાં ઉડીને પ્રચલન કરે છે આઠમો પ્રશ્ન ઉખડી સાંધો ક્યાં આવેલો છે તેનો જવાબ છે ઉખડી સાંધો ડોક અને શીર્ષ પાહ આવેલ છે નવું ખોપડીનું કયું અસ્થિ હલનચલન કરી શકે છે તો જવાબ છે ખોપડીનું નીચલા જડબાનો વર્ષથી હલનચલન કરી શકે છે દસમો પ્રશ્ન પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના બે નામ લખો જવાબ છે બતક હંસ એ પાણીમાં તરી શકે એવા બે પક્ષીઓ છે પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો પેલું છે ચાલવું બીજું દોડવું ત્રીજું કૂદવું ચોથું ઉડવું પાંચમું તરવું છઠમું છલાંગ મારવી અને સાતમું સરકવું વગેરે બીજો પ્રશ્ન અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય તો પેલા જોઈએ અચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી એવા સાંધાને અચલ સાંધા કહે છે કોપરીના નીચલા ચડવા સિવાયના આડકા અચલ સાંધા છે ચલ સાંધા કે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધો કહે છે એમાં ખલદસ્તા સાંધો મિજાગરા સાંધો ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે ત્રીજો પ્રશ્ન ખલદસ્તા સાંધો એટલે શું સમજાવો જવાબ છે જે સાંધામાં કોઈ એક હાડકાના દડા જેવા ગોળ ભાગ બીજા હાડકામાં ના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલું હોય જેની સાંધા આગળની બધી દિશામાં હલનચલન થઈ શકે છે તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે ખભા આગળના બે હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે પ્રશ્ન ચોથો મિજાગરા સાંધો ઉદાહરણ આપી સમજાવો તો જવાબ છે જે મિજાગ્રાવાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે આવી જ રીતે મિજાગ્રા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક દિશામાં કરી શકાય છે આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે આથી કોણી આગળના હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ પરિસ્થિતિમાં કે સ્થિતિમાં હાથને સીધો કરી શકાય પરંતુ હાથને કોણી આગળની પાછળની તરફ વાળી શકાતો નથી એ જ રીતના ઘૂંટણ આગળ પણ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે પાંચમો પ્રશ્ન ઉકળી સાંધો ઉદાણ આપી સમજાવો જો છે ડોક અને શીર્ષના જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો છે તેના દ્વારા શીર્ષને આગળ પાછળ તથા જમણી ડાબી બાજુ ફેરવી શકાય આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી ઉખડી સાંધાને કીલા જેવા સાંધો પણ કહેવામાં આવે છે પ્રશ્ન છઠ્ઠો કંકાલના કાર્ય જણાવો પેલું તે શરીરને સુનિશ્ચિત આકાર મજબૂતાઈ અને આધાર આપે છે બીજું તે શરીરની અંદર આવેલ નાચું કવિઓનું રક્ષણ કરે છે ત્રીજું તે શરીરના હાડકામના જે સરી સોરી શરીરના હલનચલનમાં મદદ કરે છે સાતમો પ્રશ્ન પાસળી પિંજર અને કરોડસ્તંભના બે બે કાર્ય લખો તો પાસળી પિંજરના કાર્યમાં પેલું છે તે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે બીજું તે સ્વાચોસ્વાસ્થમાં મદદરૂપ પણ બને છે બરાબર કારણ કે શ્વાસનળીના આધાર પર હોય છે કરોડસ્તંભના કાર્યમાં પેલું છે તે શરીરની મુખ્ય ધરી છે અને તે શરીર દ્વારા જ રાખે છે આગળ પાછળ નમવામાં પણ મદદ કરે છે કરોડસ્તંભ તે નાજુક કરોડ રજુનું રક્ષણ કરે છે આઠમા પ્રશ્ન ગોકળ ગાયની શરીર રચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરતે લખો પેલું ગોકળ ગાયની પીઠ પર શંખ જેવા ગોળ રચના હોય છે તેને કવચ કહે છે તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બલેન નથી તે ગોકળ ગાયનું રક્ષણ કરે છે ગોકળ ગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક ઝાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે આ જાડી સંરચના તેનો માંસલ પગ છે તે સ્નાયુને વિસ્તારી એક સંકોચન કરી તરંગીય ગતિ દ્વારા ધીમી ગતિએ ગોકળ ગાયને આગળ વધવામાં મદદ કરે છે આ રીતે ગોકળ ગાય પ્રચલન કરે છે નવમો પ્રશ્ન છે માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો તમે જો છો માછલી પાણીમાં તરવા શરીરનો અગ્ર ભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે અને પરિણામે માછલીને પાણીમાં ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધી જાય છે પૂંછડીના મીનપક્ષના આ કાર્યમાં મદદ કરે છે માછલીના શરીર પર બીજા મીનપક્ષ આવેલા હોય છે તે તરતી વખતે પાણીમાં સંતુલન જાળવવા તથા દિશા બદલવામાં સહાય કરે છે દસમો પ્રશ્ન સાપ કેવી રીતે ગતિ કરે સમજાવો તેનો જવાબ છે સાપને પગ હોતા નથી તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડસ્તંભ એની પૂંછડીઓ અને તુચાઓ એકબીજા સાથે જોડાયેલ હોય છે સાપ સરકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલય બનાવે છે તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું પુનરાવર્તન થઈ રાખે છે અને સાપ વળાંકના માર્ગે આગળ વધતો રહે છે તેના શરીરના સ્નાયુ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપી ગતિ કરી શકે છે સાતમો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પેલું નાના બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ પેલો પોઈન્ટ નાના બાળકોના હાડકાં પોચા હોય છે બીજું નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક બાળકને જો ટટારનો બેસાડે તો હાડકાં વળી તેને કુંડા પણ આવવાની શક્યતા રહે છે તેથી નાના બાળકોને ટટાર બેસવાની ટેવ પાડવી જોઈએ બીજો પ્રશ્ન પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત છે કારણ આપો કારણ કે પેલો મુદ્દો પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે શરીરમાં વાતાશય હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે આથી શરીર વજનમાં હલકું રહે છે બીજું તેમના અગ્રઉ ઉપાંગનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે ત્રીજું તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડિયન સ્નાયુને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે જે પાંખને ઉપર નીચે કરવામાં સહાયરૂપ છે ચોથું તેમનું શરીર ધારા રેખીય રચનાવાળું હોય છે એટલે કે આગળ પાછળથી ઝપટું જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો મળે છે આ બધા અનુકૂળના લીધે પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત છે ત્રીજો પ્રશ્ન માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે પોઈન્ટ માછલીના શરીરનો આકાર હોળી જેવો આવી શરીર રચના ધારા રેખીય રચના કહે છે આ રચનાને કારણે પાણી અહીં અહીં ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી બીજું તેના અગ્ર ઉપાંગનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું છે જે તરવામાં મદદરૂપ બને છે ત્રીજું માછલીના શરીર પર બીજા મીન પક્ષો હોય છે અને પૂછડી પણ હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવામાં અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે આઠમો પ્રશ્ન તફાવતના મેં મુદ્દા આપવાનો છે અસ્થિ અને કાસ્તી તો અસ્થિ છે સખત છે કાશ્તી પ્રમાણમાં નરમ છે અસ્થિ વળી શકતા નથી જ્યારે કાસ્તી વળી શકે છે નવમો પ્રશ્ન જોડકા જોડો અવિભાગના બહુભાગ સાથે અળસિયું તે વલય કરે છે ગોકળ ગાયમાં કવચ હોય વાંદો એની બે જોડ પાંખો અને ત્રણ જોડ પગ હોય સાપ લાંબો કરોડસ્તંભ હોય બીજું જોડકું ઉપલું જડબું તેમાં એક અચલ સાંધો હોય પાસળીઓ તેમાં બાર જોડ હોય કરોડ સ્તંભ તેત્રીસ હાડકા હોય અને કોપરી મગજનું રક્ષણ કરે દસમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના મુદ્દા સર ઉત્તર લખો પહેલો પ્રશ્ન અળસિયો કેવી રીતે હલનચલન કરે સમજાવો જવાબ છે અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી તેમજ તેના પગ પણ નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બને છે અળસિયાના સ્નાયુ સંકોચન અને વિસ્તરણ પાણી તેના શરીરના આગળ ભાગ વધારે હોય છે ચાલવા સમયે અળસિયો તેના શરીરના પશુઓ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડે છે અને પશુઓ ભાગને ખુલ્લા કરી દે છે ત્યારબાદ શરીરનું સંકુચિત કરે છે તથા પશુ ભાગને આગળથી તરફ ખેંચે છે આનાથી કેટલાક અંતર સુધી એ આગળ વધી શકે છે અળસિયું છે આ જ પ્રક્રિયાને વારંવાર પુનરાવત કરીને માટીમાં આગળ ખસે છે તેના શરીરમાંથી આવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે વળી તેના શરીરના નાના નાના એકમને ભદ્રક ગેસ આવેલું હોય છે આવે છે કે સ્માટીના તેને પકડી પકડને મજબૂત બનાવે છે આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે અગિયાર પ્રશ્ન છે કોષ્ટકોમાં પૂર્તિ કરવાનો છે પ્રાણી પ્રચલનનો ઉપયોગ પ્રાણી કેવી રીતે પ્રચલન ગાય છે પગ દ્વારા ચાલે છે મનુષ્ય પગ દ્વારા ચાલે છે સાપ સંપૂર્ણ શરીરથી સરકીને ચાલે છે પક્ષી પાંખો વડે ઉડે છે અને પગ વડે ચાલે છે વંદો પગ વડે ચાલે છે અને પાંખો વડે ઉડે છે માછલી મીન અને પૂછલી વડે તરે છે ત્યારબાદ છે શરીરના ભાગોનું હલનચલન હવે ગરદન છે કાંડું આંગળી ઘૂંટણ પીઠ માથું કોણી અને ભૂજા હવે એ વળે છે કે નથી વળતું એ દર્શાવેલું છે એમાં હાર લખેલું છે તમે નોટડાઉન કરી લેજો તો આ તો આપણે આ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર